વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર કલમ 114, 307 અને 332 હેઠળ ખોટા કેસ કરવામાં આવ્યા હોય, જે પરત લેવામાં આવે અને તાત્કાલિક ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોરબીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શ્રી રાજપૂત કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજપૂત કરણીસેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતી અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને પેપર લીક કૌભાંડના પુરાવા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી લાખો યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવેલ અવાજને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. તેઓ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લડત આપી રહ્યા છે ત્યારે યુવાનોના પ્રશ્નો રજૂ કરતા યુવરાજસિંહ જાડેજા ગુજરાત સરકારની મદદ કરે છે તેથી તેમને ન્યાય આપી સરકારે સાચા ગુનેગારોને પકડી યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે લગાવેલ કલમ 114, 307 અને 332 જેવી કલમ હટાવી તેમને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબી ખાતે કલેક્ટર ઓફિસ છે શ્રી રાજપૂત કરણીસેના, મોરબી રાજપૂત સમાજ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ત્રણેય પાંખ મળીને હર હંમેશ મોરબી તો સાથે જ અમે મળીને કામ કરતા હોઈએ છીએ, પણ આજે ગુજરાતભરમાં શ્રી રાજપૂત કરણીસેના અને રાજપૂત સમાજની તમામ સંસ્થા અને ગામડે ગામડે આવેદનો આપવાના છે. આવેદનોનું અમારું એક જ હેતુ છે, યુવરાજસિંહને જે 307 કલમ લગાવવામાં આવી અને તમે વિડીયોમાં જોઈ શકો છો, એડિટિંગ કરેલો વિડીયો છે અને કોઈ એવો કાંઈ ગુનો કર્યો નથી. 307 કરીને કાંઈ હાફ ઓર્ડરના કલમો ન લગાવવાની હોય, આ તો તમારું કામ કરે છે, સરકારનું કામ કરે છે. પેપર ફોડને તમારે પકડવાના હોય અને પાછા તમે એમ કહો છો કોણ યુવરાજસિંહ ભાઈ, પબ્લિકથી તમે છો, તમારાથી અમે નથી, એટલું તમે યાદ રાખી લેજો. અને અમે રાજપૂત સમાજ તમને ખુલ્લા શબ્દોમાં કહેવા માગીએ છીએ, અમે ગાંધી ચિંતિયા માર્ગે પણ હાલી શકીએ છીએ અને અમારો અંદાજ કરણીસેનાનો અને રાજપૂત સમાજનો અંદાજ ભગતસિંહ બનતા અમને વાર નહીં લાગે. અને કાલનું ટ્વિટર તમે ચેક કરી લેજો, ટ્વિટરમાં અત્યારે 3 લાખથી 4 લાખ ટ્વિટર ટ્રેન્ડ થયા છે, કોણ ભાઈ તમે કોણ છો એ રીતના. એટલે આ ખુલ્લા શબ્દોમાં અમે કહેવા માગીએ છીએ, અમારી જે રાજપૂતી રીત છે અમને અપનાવવા માટે મજબૂર ન કરો, એમાં સમજી જાજો, એ જ અમારું કહેવાનું થાય છે. સત્ય હંમેશા તમે પરેશાન કરી શકો છો પણ પરાજિત નહીં થાય,